વન સંરક્ષક ભરતી ઉમેદવારને દાજા ઉપર ડામ પડ્યા હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે. આ મામલે 1000 જેટલા ઉમેદવારોની રામકથા મેદાનથી અટકાયત કરીને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા છે. આ ઉપરાંત યુવા નેતા યુવરાજસિંહ ઉમેદવારના સમર્થનમાં આવતા ગાંધીનગર પોલીસે યુવરાજસિંહની પણ અટકાયત કરી લીધી છે અને ગાંધીનગર સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. ઉમેદવારોએ સીબીઆરટી પરીક્ષા પદ્ધતિ નાબૂદ કરવાની અને માર્ગ જાહેર કરવાની માંગણી કરી હતી. તેમણે જણાવી દઈએ કે આ મામલે સરકારે ઉત્તીર્ણ ઉમેદવારના નામ જાહેર કર્યા પરંતુ માર્ગ જાહેર કર્યા નથી અને હજુ પણ સરકાર માર્ગ જાહેર કરવાની નાજ પાડી રહી છે, જેથી ઉમેદવારો હજુ પણ આંદોલન ચાલુ રાખવાના મૂળમાં જોવા મળી રહ્યા છે. ઉલ્લેખને કહી શકાય ઉમેદવારોએ આંદોલનના ભાગરૂપે રામકથાના મેદાન ખાતે રાત્રિ વિતાવી હતી. ગાંધીનગરના રામકથા મેદાનમાંથી લઈને પોલીસ લઈ જઈ રહી છે, તે માટે હવે અમને ક્યાં લઈ જાય છે, શું કરે છે, તે જવાબદારી હવે કોની રહેશે, તે માટે અમે આ વિડીયો એક સોશિયલ મીડિયામાં અપલોડ કરું છું. જય હિંદ. આ વિદ્યાર્થી બધા અહીંયા છે, આપણે આપણો ન્યાય માંગીએ છીએ.